બા તમે સમજતા કેમ નથી? હું હેથલને પ્રેમ કરું છું. આ તમારી દુશ્મનીમાં મારા પ્રેમને પ્રેમનું બલિદાન આપવાનું. આખા પંથકમાં કોઈ સોડી ન મળી, એ હત્યારાની સોડી મળી તને પ્રેમ કરવા માટે. પૂછ્યું તું તને, સોડી કોણ છે, એનું કુટુંબ કોણ છે, એનો પરિવાર કોણ છે, એના મા બાપ કોણ છે, તું કઈ જાણતો નહોતો. તો હવે ભોગવ તું. પણ બા, મેં પ્રેમ કર્યો ત્યારે મને નહોતી ખબર કે આ આપણા પરિવારના દુશ્મન છે. મારા પપ્પાને જેણે માર્યો ને એ દુશ્મન છે. હા, જેણે મારા મામાને પણ માર્યો. હા, તને નહોતી ખબર. એના બાપને ખબર હતી કે એની છોકરી જેને પ્રેમ કરે છે એની હું હત્યા કરી શક્યો છું, અને એટલે જ એને પ્રેમ કરવા દીધો. કેમ અમે તને ના પાડી, એને ના ન પાડી? કારણ કે એને ખબર હતી બધી. પણ હું આ વેર એમને સમવા દઉં. તમે જો એવું ઈચ્છતા હો ને કે એને આ લગ્ન ના થવા જોઈએ, તો યાદ રાખજો કે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. હું આમને એકલો રહીશ, પણ લગ્ન કરીશ ને તો એ હેતલ સાથે. ધમકી નહીં આપ મને. અને તારી ધમકીથી અમે ડરવાના પણ નથી. યાદ રાખજે, એ છોકરી સાથે તારા લગ્ન તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. એટલે એ છોકરીને તું હંમેશને માટે ભૂલી જજે. અરે તને શું ખબર કે એ માણસની સાથે વેર લેવા માટે આ તારો ભાઈ કેટલા વર્ષથી તડપે છે, અને તારા પ્રેમ ખાતર હું દુશ્મની ભૂલાવી દઉં તો ક્યારેય નહીં બને. તું કેવો છોકરો છે! મેં તને હાવજ માં નતો આવ્યો ત્યારે મેં કીધું મારો હાવજ આવ્યો, હાવજ. અરે જયારે તને ખબર પડે ને કે તું જેને પ્રેમ કરે છે એ છોકરીના બાપે મારા બાપને માર્યો છે, તો તારે જેને ધક્કા મારીને કાઢી મૂકવી જોઈએ. એને બદલે આવ ઢીલો બકરી જેવો થઈ ગયો પ્રેમની પાછળ. બા, શરમ. હજી હું હાવજ જ છું. ના, એ જ હાવજ છું તમારો. પણ 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 પ્રેમ કર્યો છે એ કઈ ગુનો તો નથી ને? તમે તમે એમ કહો છો કે એ મારો દુશ્મન છે, એને કેવી રીતે ભૂલાય? તો એક વાત કહો ભાઈ, કે આપણને આ માણસનો દેહ મળ્યો છે, મોજથી જીવી લેવાનું હોય, દુશ્મની ભૂલીને પ્રેમના રસ્તે ચાલવાનું હોય. નથી ચાલવું અમારે પ્રેમના રસ્તે. અમને છે ને કાંટાળો માર્ગ જ ગમે છે. પણ આ ભૂપતને જ્યાં સુધી નહીં મારું ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. અને તને તને અમે પ્રેમ કરવાની ના નથી પાડતા, પણ તને આખા પંથકમાં એક આનું જ ઘર મળ્યું. અરે તું કદાચ સાત સમંદર પારની છોકરીને પસંદ કરીને આવ્યો હોત ને તો એની હારે તારા ફેરા ફેરવી દે. પણ તે તો અમારા દુશ્મનની સોડી હારે પ્રેમ કર્યો, અને એ પ્રેમ તારો ક્યારેય પૂરો નહીં થાય. તમને શું લાગે છે હે બા? તમને શું લાગે છે કે તમે આજે એને મારી નાખશો તો કાલે એના ઘરમાંથી કોઈ દુશ્મન ઉભો નહીં થાય? અને આ ક્યાં સુધી ચાલશે? તમે એને મારશો, એનો પરિવારનો કોઈ આપણને મારશે, આપણો પાછો એને મારશે, અને એનો પાછો આપણને મારશે. આમ આ ચાલ્યા જ કરશે. અરે ભલે ચાલ્યા કરે, જ્યાં સુધી ચાલવું ત્યાં સુધી ભલે ચાલ્યા કરે, પણ એને તો હું છે ને કામ વસાડે ન મારું ને તો સમજી લેજે કે મારી માઈ એને પેઠે પથરો જણ્યો હતો. અને હંબર, તું કેસ કે મારા બાપને એને માર્યો અને એ બધું અમે ભૂલી જઈ, હવે મારી વાતનો જવાબ આપ. એના બાપને આણે માર્યો હોત અને તમને બેઉને પ્રેમ થયો હોત તો એ ભૂલી જાત? નહીં ને, તો તું તો મારો હાવસ દીકરો છે, તારા પર તો મને ગર્વ છે, અને તું તું એક પ્રેમનું બલિદાન ન આપી શકે તારા બાપના વેરીને, તારા બાપના હત્યારાને કેવી રીતે ભૂલી શકે? મને ખબર નથી પડતી. રહેવા દો બા, હા નહીં સમજે. હા પારેવડું એમની ડાળે બેહી ગયું છે એટલે નહીં સમજે. હારું, નહીં સમજું ને હું તો નહીં સમજું. હવે છે ને તમારે જેમ કરવું હોય ને એમ તમે કરજો, અને મારે જે કરવું છે ને હું કરીશ. હા, ધમકી તો દેતો જ નહીં.
હેતલ. દેવેન, હવે આપણે શું કરીશું? મને તો કઈ નથી સમજાતું કે હવે આપણે શું કરવું જોઈએ. શું કરીશું શું? હવે હવે તારો ને મારો તો કઈ વાક જ નથી ને, અને નથી આપણા પ્રેમનો વાક. હવે તો ખાલી બસ આ જે તમારા ઘરની અને મારા ઘરની દુશ્મની છે એ નિભાવીશું. પેલા આપણે પ્રેમ કરતા હતા, આપણને એમ હતું કે ગામડે જશું, કોલેજ પૂરી થશે અને આપણા આપણા ઘરના પરિવારોને મળાવીશું અને આપણા 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 સંબંધોની વાતને આગળ વધારીશું. પણ નહીં, હવે તો પ્રેમ ભૂલીને આપણે બે સામે સામે હથિયાર લેવાના છે, દુશ્મની નિભાવવાની છે. જો દેવેન, તમે કહો છો અને કે દુશ્મની નિભાવવાની છે, પણ મારી પણ વાત સાંભળી લો તમે. હું તમારા વગર નહીં રહી શકું. હું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ, ભલે પછી મરી જવું જોઈએ. તને શું લાગે છે? તારા વગર હું જીવી લઈશ એમ? નહીં, મેં ઘણી કોશિશ કરી ઘરમાં બધાને સમજાવવાની, દુશ્મની ભૂલવાની અને પ્રેમના રસ્તે ચાલવાની, પણ બેમાંથી કોઈ પાછા વળે એમ નથી. અને આ આ પ્રેમ તો આપણો હમણાંનો છે, આ દુશ્મની તો કેટલા વર્ષોથી ચાલે છે. જાણતા અજાણતા તારા પરિવારમાંથી કે મારા પરિવારમાંથી કેટલાય ના આવી રીતે મોત થઈ ગયા છે. કોઈકના દીકરા, કોકના બાપ, કોકના ભાઈ, કોકની મા, કઈ નહીં, કેટલાય મરી ગયા છે. પણ આપણા પ્રેમને આ કોઈ નહીં સમજે. એટલે સાંભળ, જો આપણે આપણા પ્રેમને થોડોક સમય આપીએ, પછી સમય જતા જતા તું મને અને હું તને બંને એકબીજાને ભૂલી જશું. પણ આવું બધા લોકો કરતા હોય છે, પણ મારા ઘરવાળા કે તારા ઘરવાળા જો દુશ્મની ચાહતા હોય ને, તો પછી તું પણ સાંભળી લે. જો હું તને નથી ભૂલી શકું એમ કે તું મને નથી ભૂલી શકે એમ, એટલે આપણે કામ કરવાનું છે. જો તું હા પાડે તો ઠીક છે, નહીતર હું એકલો. ના, તું બોલ. તું મને મળ, આપણે બંને સાથે મળીને. જીવ લેવા માટે તૈયાર છે, પણ કોઈના પ્રેમને મેળવવા માટે નહીં. ભલે લાશો નો ઢગલો થઈ જાય, એ ચાલશે. સમજુ છું દેવાંગભાઈ, પણ તમે ઉપાધિ ના કરો, આ બધી વાતનું નિરાકરણ આવી જાય. હું તમારા ભાઈને અને બાને વાત કરી, સમજશે ને આજ નહીં તો કાલ. પણ તમે તમારો જીવ ના બાળો, અને તમારે છે ને તમારા ને હેતલના પ્રેમનું બલિદાન પણ નથી આપવાનું. જો ભાભી, તમે ખાલી આશ્વાસન આપી શકશો, પણ આ લોકો છે ને એ તમારી વાતે નહીં માને. ભલે પછી એ મોટા ભાઈ હોય કે મારા મમ્મી, મારા બા, એકના બે નહીં થાય, એની દુશ્મનીની જ વાત કરશે. મને ખબર છે કે એ અમને બેને ક્યારે ભેગા નહીં થવા દે. એટલે છે ને
એટલે અમે અમારો રસ્તો કરી લીધો છે ભાભી. એટલે શું રસ્તો? કઈ નહીં, સમય આવતા ખબર પડી જશે ભાભી. જો દેવાંગભાઈ, તમે કઈ ચિંતા ના કરતા, હું છું ને હું બધું સંભાળી લઈશ. તમે ભાભી, તમે બધું સંભાળી લેજો, હું પણ બધું સંભાળી લઈશ. હાલો હાલો હું તમને જમવાનું આપી દઉં.